હોબાળાના પગલે લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી ફરીથી સ્થગિત. ચોમાસુ સત્રના પહેલા દિવસથી જ લોકસભામાં હોબાળો, કાર્યવાહી બપોર સુધી સ્થગિત કરવામાં આવી છે. સંસદનું ચોમાસુ સત્ર આજથી શરૂ થયું અને ધારણા મુજબ હોબાળા સાથેની શરૂઆત થઈ છે. બંને સદનમાં 11 વાગે બેઠક શરૂ થઈ હતી. ખેડૂતોના મુદ્દે સાથે સાથે મોંઘવારીના મુદ્દે શરૂ થયેલી આ બેઠકમાં હોબાળો શરૂ થતાં બંને સંસદ લોકસભા અને રાજ્યસભાને સ્થગિત કરવામાં આવી હતી 2 વાગ્યા સુધી. સંસદની કાર્યવાહી શરૂ થાય તે પહેલાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંસદ પરિસરમાંથી સંબોધન કર્યું અને કહ્યું કે સંસદમાં કોરોનાના નિયમોનું પાલન કરવામાં આવે. સંસદનું ચોમાસુ સત્ર આજથી શરૂ થઈ ગયું છે. સદનની કાર્યવાહી 13 ઓગસ્ટ સુધી ચાલશે. બંને સદનની બેઠક 11 વાગે એક જ સમયે શરૂ થઈ. સરકારે ચોમાસુ સત્ર દરમિયાન અનેક બિલ પાસ કરવાના એજન્ડા સાથે સદનમાં આવશે. 26 જેટલા બિલ પાસ કરવાના છે. જ્યારે વિપક્ષ પણ કોવિડ-19ની બીજી લહેરને પહોંચી વળવા સરકારી કામગીરી, પેટ્રોલ ડીઝલના ભાવ વધારા અને GST, જે ખાદ્ય ચીજો પર જે GST લગાડવામાં આવી છે, દૂધ અને અનાજ પર જે GST લગાડવામાં આવી છે, તેને મુદ્દાને લઈને સરકારની ઘેરવાની તૈયારી કરી રહ્યું છે. સદનમાં વિપક્ષી સાંસદોનો હોબાળાના કારણે લોકસભા બપોરે 3:30 વાગે સુધી સ્થગિત કરવામાં આવી છે. પહેલાં 11 વાગે શરૂ થયેલી, બાદમાં 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં અને ફરીથી હોબાળો થતાં 3:30 વાગ્યા સુધી સ્થગિત કરાઈ છે. ભારે હોબાળાના પગલે રાજ્યસભા પણ 3 વાગ્યા સુધી સ્થગિત કરાઈ છે. લોકસભામાં વિપક્ષના હોબાળા પર કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે મંત્રીમંડળનો વિસ્તાર થાય અને નવા મંત્રીઓનો શપથ થાય ત્યારબાદ PM મંત્રી પરિષદના સભ્યોનો પરિચય કરાવે. PM મોદી જ પરંપરા નિભાવી રહ્યા છે, પરંતુ કોંગ્રેસ હોબાળો કર્યો છે, જે ખૂબ નિંદનીય છે. પણ હકીકત એ છે કે કોંગ્રેસ અને વિપક્ષ દ્વારા એક જ માંગ કરવામાં આવી રહી છે. અલગ અલગ માંગો, ખેડૂતોના મુદ્દે, અગ્નિપથના મુદ્દે, મોંઘવારીના મુદ્દેની માંગ કરવામાં આવી છે, પરંતુ તે મુદ્દાની ચર્ચા કરવા માટે સરકાર તૈયાર ન હોય, જેને લઈને રાજ્યસભા અને લોકસભામાં હોબાળો ફરીથી શરૂ થયો છે. રાજ્યસભાની કાર્યવાહી શરૂ થતાની સાથે જ હોબાળો થવા લાગ્યો અને રાજ્યસભાની સાથે સાથે લોકસભાની પણ શરૂઆત થતાં જ હોબાળો થવા લાગ્યો. હોબાળાના પગલે બપોરે 2 વાગ્યા સુધી અને ત્યારબાદ ફરીથી હોબાળો થતાં 3:30 કલાક સુધી લોકસભાની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી છે. આમ વિપક્ષનો મુદ્દો મોંઘવારી અને જે GST લગાડવામાં આવ્યો છે, જે 99 ચીજ વસ્તુઓ પર, જેમાં ટૂથબ્રશથી લઈને નોટબુક, ચોપડીઓ અને રબર પર જે વિદ્યાર્થીઓ ભણે છે તેના પર પણ GST લગાવવામાં આવ્યો છે, અને ખેડૂતની જે ઉત્પાદન છે, દૂધ અને ખાદ્ય અનાજ છે, તેની પર પણ GST લગાવવામાં આવ્યો છે અને તેમાં વધારો કરવામાં આવ્યો છે, જેને લઈને સરકાર સાથે ચર્ચા કરવાની, સંસદમાં ચર્ચા કરવાની માંગ કરવામાં આવી, પરંતુ સરકાર આ ચર્ચા સાંભળવા જ તૈયાર ન હોય, જેને લઈને હોબાળો શરૂ થયો હતો, જે હજુ ચાલુ જ છે, જેને લઈને બંને ગૃહ મુલતવી રાખવા પડ્યા છે. 3:30 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવ્યા છે અને હજુ પણ આ ગતિરોધ ચાલુ રહેશે તેવી શક્યતા સેવાઈ રહી છે. વિપક્ષની માંગ મોંઘવારી, અગ્નિપથ, ખેડૂતોના મુદ્દે ચર્ચાની માંગ, જ્યારે સત્તા પક્ષ તે મુદ્દા સિવાયની ચર્ચા શરૂ કરવાની માંગ કરતા હોબાળો મચી જવા પામ્યો છે અને હોબાળાને લઈને બંને ગૃહ મુલતવી રાખવામાં આવ્યા છે. 3 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવે છે. 3:30 કલાક પછી ફરીથી શરૂ થશે. નહીં ચલેગી.